હેલો ઓલ આ આપણો નેક્સ્ટ લેક્ચર છે ગુજરાતીનો હવે આપણે ચેપ્ટર ફોરમાં જોઈએ તો ચેપ્ટર ફોરનું નામ શું છે ગીલી ગીલી છુ ગ છે એ રસવાઈ છે લી છે એ દીર્ઘય છે જુઓ ગીલી ગીલી છૂ તો આ ચેપ્ટરનું નામ ગિલી ગીલી છૂ છે એમાં સૌથી પહેલો પોઈન્ટ છે એ ગીત છે તો પહેલું ગીત છે આપણે જોઈએ એમાં શું નામ છે ગીતનું અજબ જેવી વાત છે શું છે અજબ જેવી વાત છે આ કાવ ગીત કોણે લખ્યું છે તો કે ઉપેન્દ્રાચાર્ય કોણે ઉપેન્દ્રાચાર્ય પણ થોડો હાર્ડવર્ડ છે તો તમારે લખવાની અને રીડ કરવાની કોશિશ કરવાની છે અને શું વંચાય ઉપેન્દ્રાચાર્ય આ ગીત કોણે લખ્યું છે ઉપેન્દ્રાચાર્ય તો અહીં હું તમારી સામે આ રીડ કરીને સમજાવું છું તો તમારી ફિંગર્સ અહીંયા રાખજો નાની મારી આંખ એ જોતી કાંક કાંક એતે કેવી અજાબ જેવી વાત છે ચલો મારી સાથે રીડ કરો નાની મારી આંખ એ જોતી કાંક કાંક એતે કેવી અજાબ જેવી વાત છે જો અહીં એક ઢીંગલી છે સરસ મજાની એ એવું કહે છે કે મારા જ એના જે શરીરના જે બધા પાર્ટ્સ છે એ એના વખાણ કરે છે અને એ બધા શું કામ કરે છે એનું એક કાવ્ય બનાવ્યું છે કે મારી આંખ સરસ મજાની છે મારું નાક સરસ છે અને એ શું કામ કરે છે એના વિશેનું આ કાવ્ય છે તો આને આપણે ગાઈને પણ ગાઈ પણ શકીએ તો ચલો આપણે નેક્સ્ટ લાઈનમાં જઈશું નાક મારું નાનું એ શું ફૂલ મજાનું એ તે કેવી અજબ જેવી વાત છે નાક મારું નાનું એ સુંગે ફૂલ મજાનું એતે કેવી અજબ જેવી વાત છે નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન એતે કેવી અજબ જેવી વાત છે નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન એતે કેવી અજબ જેવી વાત છે નાનું મારું મોઢું એ બોલે સારું સારું એ તે કેવી અજબ જેવી વાત છે નાનું મારું મોઢું નાનું મોઢું મારું એ બોલે સારું સારું એ તે કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ તાડી પાડે સાથ એતે કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ તાડી પાડે સાથ એતે કેવી અજબ જેવી વાત છે પગ મારા નાના એ ચાલે છના મના એતે કેવી અજબ જેવી વાત છે પગ મારા નાના એ જુઓ આ આપણું કાવ્ય હતું એ આપણે ગાઈને ગાવાની ટ્રાય કરી રાગમાં તો આમને આપણે સમજીએ કે અહીં એક છોકરી છે એ એમના જે બોડી પાર્ટ્સ છે એ એની વાત કરે છે કે કેવું સરસ મારું નાક છે એ શું કરે છે કે ફૂલ મજાનું સૂંઘે છે નાની મારી આંખ છે તે જોવે છે કાંક કાંક મતલબ બધું કાંઈક કંઈક જોયા રાખે છે નવું નવું પછી છે નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન તો એ કાન છે એ આપણા નાના નાના છોકરાઓના બધું નાનું નાનું હોય છે ને તો એની વાત થઈ છે કે એમ એના કાન કેવા છે કે નાના નાના કાન છે એ સાંભળે છે ધ્યાન દઈને પછી છે નાનું મોઢું મારું એ બોલે સારું સારું એ કેવી અજબ એને બધું આ અજીબ લાગે છે કે મારા આવા નાના નાના બોડી પાર્ટ છે એ કામ કેવું સરસ કરે છે એનું મોઢું નાનું નાનું છે પણ એ બોલે છે સારું સારું પછી છે નાના મારા હાથ એ તાળી પાડે સાથ આપણે હાથની બે હાથ જોડીને જેમ તાળી પાડીએ છીએ એમ એને પણ એવા તાળી પાડતા શીખી જાય છે તો એને પણ એ અજબ અજીબ લાગે છે કે કેવું અજબ જેવું છે એમ નવીન છે આપણા તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે નાના હોય અથવા તમારા ઘરે કોઈ નાના ભાઈ બેન હોય એ જયારે નાનાથી થોડા થોડા મોટા થતા હોય થતા હોય એટલે એને આવું બધું તાળી તમે પાડો તો એને મજા આવતી હોય કેમકે એને અજીબ લાગતું હોય અજબ લાગતું હોય એટલે તો એવી જ આ નાની છોકરી છે એમને પણ આવું અજીબ લાગે છે પગ મારા નાના એ ચાલે છાના માના એતે અજબ જેવી વાત છે તો અહીં નાના નાના પગની વાત થઈ છે કે નાના બાળકોના નાના નાના પગ હોય એ કેવા છાનામાના ચાલતા હોય છે બિલાડીની જેમ છાનામાના ઘરમાંથી ચાલીને નીકળી જતા હોય છે ને ઘણીવાર મમ્મી પપ્પાનું ધ્યાન ન હોય એવી રીતે છાનામાના ચાલી નીકળતા હોય છે તો એવી રીતે અહીં આ એક કાવ્ય છે કે અજબ જેવી વાત છે ઓકે તો અહીં એ છોકરીની વાત થઈ છે કે જેના એના જે બોડી પાર્ટ છે એ કેવું કામ કરે છે એના વિશેની વાત છે તો આ ગીતમાં આપણે સમજ્યું કે એને બધું અજીબ લાગે છે જુઓ અહીં ફૂલથી એ સૂંઘે છે નાની છોકરી અને એમ કહે છે કે મારું નાક નાનું છે પણ એ ફૂલ સૂંઘે છે સરસ મજાનું મારા કાન છે બધા એને જે બોડી પાર્ટ છે એને એને ઈશારો કરીને કહ્યું છે કે જો આ મારા કાન છે એ નાના બધી વાત ધ્યાન દઈને સાંભળે છે પછી એ જુઓ મોઢેથી ને એ બોલે છે સારું સારું પછી એ હાથેથી તાળી પાડે છે અને પછી પગેથી છાના માના ચાલે છે તો આ આપણું ગીત હતું તમારે ગીત આ ગાવવું હોય તો તમે ગાઈ પણ શકો છો મેં તમને રાગમાં બેસાડ્યું છે એ તમે તમારા કોઈ પણ રાગમાં પણ તમે ગાઈ શકો છો તમને રીડ કરતાં આવડી જાશે તો તમને ગાવાની મજા આવશે તો ફરી એકવાર આપણે આ ગીત રિપીટ કરીએ નાની મારી આંખ એ જોતી કાંક કાંક એતે કેવી અજબ જેવી વાત છે નાક મારું નાનું એ ફૂ શુંઘે ફૂલ મજાનું એતે કેવી અજબ જેવી વાત છે નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન એતે કેવી અજબ જેવી વાત છે નાનું મોઢું મારું એ બોલે સારું સારું એ તે કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ તાળી પાડે સાથ એ તે કેવી અજબ જેવી વાત છે પગ મારા નાના એ ચાલે છાના માના એતે અજબ જેવી વાત છે તો આ કાવ્ય જ્યારે તમે સ્કૂલે આવશો ત્યારે હું બધાને બધાની પાસે ગવડાવીશ તો તમે ઘરે છો તો અત્યારે આને ગાવાની પ્રેક્ટિસ કરી લેજો ઓકે અને આ કાવ્યમાં જે આપણે અહીં છોકરીને વાત થઈ છે કે એમ એ બધું નાનું નાનું જોઈને કેવી એ અચરજ પામે છે એના વિશેની આ વાત છે ઓકે તો આ આજે આપણા ચેપ્ટર ફોરમાં આપણે આજે આટલું જ જોઈશું આ ગીત આપણે ગાઈને જોયું અને તમારે ઘરે પણ ગાવાની ટ્રાય કરવાની છે નેક્સ્ટ લેક્ચરમાં અહીં સામે જે વાર્તા આપી છે એ હું તમને આખી ડિટેલમાં સમજાવીશ અને એમના પિક્ચર પણ તમને આપ્યા છે એ આ વાર્તા ખૂબ જ સુંદર છે એ વાર્તા આપણે સમજીશું અને ચેપ્ટર થ્રીના ક્વેશ્ચન આન્સર હું તમને સેન્ડ કરી દઉં એટલે તમારે સીડબલ્યુમાં લખી લેવાના રહેશે ઓકે તો ચલો આજ માટે આટલું જ ચેપ્ટર ફોર આપણું કમ્પ્લીટ નથી થયું થોડું સ્ટાર્ટ કર્યું છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે સમજીશું ત્યાં સુધી માટે બાય બાય ઘરે રહેજો અને સેફ રહેજો ઓકે અને થોડી થોડી વારે હેન્ડ વોશ કરતા રહેજો સેનિટાઈઝરનો યુઝ વધારે પડતો ના કરતા બને તો હેન્ડ વોશ કરજો અને માસ્ક પહેરવાનું પણ કમ્પલસરી રાખજો ઓકે અને ઘરેથી ક્યાંય બહાર જવું નહીં નાના છોકરાઓએ તો બિલકુલ જવું જોઈએ નહીં ઓકે તો આપણે ઘરે રહીને જ હવે ભણવાનું છે તો થોડા દિવસ છે હજી આપણી પાસે પછી જ્યારે આપણે સ્કૂલે મળીશું ત્યારે આપણે સ્કૂલે પણ ભણીશું અત્યારે થોડુંક ઘરે આપણે સમજી લીધું હોય તો આપણને સ્કૂલે મળીએ ત્યારે પ્રોબ્લેમ ન થાય ને રાઈટ એટલે આજે આપણે થોડું સ્કૂલે અહીંયા ઘરેથી આપણે તમે ઘરે બેઠા વિડીયોઝ જોઈને પણ મારી સાથે સમજી લેજો ઓકે ચલો બાય બાય